वास्तु शास्त्र पर आपणे रहेणाकની तो વાત કરીએ છે, સાથે સાથે વ્યવસાયની જો વાત કરીએ તો એ પણ આપણા માટે ઘણું ઉપયોગી છે। વ્યવસાયમાં આપણે જો સૌપ્રથમ એક ઓફિસની વાત કરીએ તો ઓફિસમાં આપણે સૌપ્રથમ એમ નક્કી કરી કે તમારો કયા પ્રકારનો વ્યવસાય છે એ મુજબનું દ્વાર પસંદ કરો તો વધુ સારું। જેમ કે કોઈ વ્યક્તિ એકાઉન્ટ ક્ષેત્રે જોડાયેલા છે અથવા જે લોકોને કોઈ પણ વસ્તુનું ટ્રેડિંગ છે, જે લોકો સીએ છે તેવા લોકો જો ઉત્તર દિશા તરફનો દ્વાર રાખેને એ વધુ સારું છે। ઉત્તર દિશાનો દ્વાર તરફ એટલે ઓફિસમાંથી બહાર જતી વખતે તમે ઉત્તર દિશા તરફ પ્રયાણ કરો એવું કહી શકાય। સાથે સાથે તમારે કોઈ પૂર્વ દિશાનો દ્વાર પણ તમે પસંદ કરી શકો છો। કોઈ ધંધો એવો હોય ધાતુ સાથે સંકળાયેલો હોય તો પશ્ચિમ સાથે પણ તમે કરી શકો છો। ઘણા દ્વાર એવા છે કે દક્ષિણ માટે વધુ સારા, જેમ કે રેસ્ટોરન્ટ છે કે કોઈ સલૂન છે કે કઈ પણ સૌંદર્ય પ્રધાન સાધન મોટ શોપ વગેરે, પરંતુ દક્ષિણ દિશામાં દક્ષિણનો કયા ભાગમાં લેવી એ યોગ્ય માર્ગદર્શન પણ લેવું હિતાવહ કહી શકાય। એટલા માટે દ્વાર નક્કી કર્યા પછી ઓફિસમાં મુખ્ય વ્યક્તિએ ક્યાં બેસવાનું અને અન્ય કર્મચારીઓએ ક્યાં બેસવાનું એનું પણ આપણે નક્કી કરી શકીએ। ઓફિસના અગત્યના કાગળિયા જે કાયમ માટે આપણી પાસે રાખવાના હોય એ જો મુખ્ય વ્યક્તિની કેબિનમાં નૈઋત્ય દિશા એટલે દક્ષિણ પશ્ચિમમાં રાખેને એના માટે ઉત્તમ છે। પરંતુ કોઈ લોન હોય, લોનના કાગળિયા જાણે કે લોન ચૂકવવાની હોય કે કોઈ જગ્યાએ હપ્તા ભરવાના હોય એવા કોઈ પ્રકારના કાગળિયા મુખ્ય વ્યક્તિ અથવા એકાઉન્ટન્ટની વાળી વ્યક્તિ ને કેબિનમાં વાયવ્ય દિશા, વાયવ્ય દિશા એટલે કહેવાય કે જે ઉત્તર અને પશ્ચિમની વચ્ચે હોય એ વાયવ્ય દિશામાં રાખીને તો એ વધુ યોગ્ય કહી શકાય। સાથે સાથે મુખ્ય વ્યક્તિ જે કેબિનમાં બેસે અથવા જે જગ્યાએ બેસે ને એની પાછલી ભાગમાં એક દિવાલ હોવી જોઈએ, બારી હોય તો બારી ઢાંકી દેવી એ વધુ ઇચ્છનીય છે। કહેવાય છે કે મુખ્ય વ્યક્તિની પીઠ પાછળ જો મજબૂત દિવાલ હોય ને તો એનો આત્મબળ કામકાજમાં સારું રહે તેવું આપણે માનવામાં આવે છે। સાથે સાથે અન્ય કેટલીક પણ એવી બાબત છે કે જે મુખ્ય વ્યક્તિની કેબિનમાં આપણે રાખી શકાય, ધારો કે એનું ટેબલ કેવું હોવું જોઈએ। ટેબલ એટલે એ ક્યારે લંબગોળ સાઇઝનું પસંદ ના કરે એ વધુ ઇચ્છનીય છે। અને એની ખુરશી, આજકાલ રાઉન્ડિંગ ચેર વધુ જોવા મળે છે, એમાં પણ એની બેક સાઇડ પણ આજકાલ આધુનિકતા વધુ બતાવે છે। શક્ય હોય તો બેક સાઇડ જે છે એ ખભા અને કાનની વચ્ચેના ભાગ સુધી જ હોવી જોઈએ, એટલે કે એમ કહેવાય કે એ મગજ અને માથાના ભાગવાળાથી થોડી નીચાણ, એટલે કાન હોય કાનની નીચે હોય એ વધુ સારું, ગળા સુધીનું અંતર માનવામાં આવે અને ખભા સુધીનું સૌથી સારું, એટલે એ પ્રકારનું પણ આપણે માપ રાખવામાં આવે ને તો પણ કામ કરવામાં ઉર્જા સ્ફૂર્તિ વધે। સાથે સાથે સજાવટ જો યોગ્ય હોય ને તો એમ કહેવાય કે તમને પ્રગતિ કરવાનો અને સ્પર્ધા કરવાનો પણ ઉત્સાહ વધી શકે છે।